ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પાઠ પહેલો તો કે રાજપૂત યુગના નવા શાસકો અને રાજ્યો. તો કે રાજપૂત યુગ કેને કહેવાય? રાજપૂત યુગ એટલે કે રાજપુત્ર શબ્દનો અર્થ થાય રાજપૂત. તો કે રાજપૂત યુગમાં નવા શાસકો એટલે કે નવા રાજાઓ કોણ કોણ આવ્યા અને એના રાજ્યો ક્યાં ક્યાં સ્થપાયા એના વિશે આપણે જાણીશું. તો કે રાજપૂત યુગનો સમયગાળો કેટલો છે? ભારતમાં રાજપૂત યુગે કેટલા વર્ષ સુધી શાસન કર્યું? તો કે ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષનો સમયગાળો એટલે કયો સમયગાળો છે? તો કે રાજપૂત યુગનો. હવે રાજપૂત યુગમાં 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળામાં આખા ભારત ઉપર રાજપૂત યુગે શાસન કર્યું. એમાં ભારતના બે ભાગ પાડવામાં આવ્યો. તો કે ઉત્તર ભારતનું રાજ્ય અને દક્ષિણ ભારતનું રાજ્ય. હવે ઉત્તર ભારતનું જે રાજ્ય હતું તેમાં ત્યાંના રાજા હતા રાજા હર્ષવર્ધન અને દક્ષિણ ભારતનું રાજ્ય હતું ત્યાંના રાજા હતા રાજા પુલકેશી બીજો. હવે ઉત્તર ભારતનું રાજ્ય જે હતું ત્યાંના રાજા હર્ષવર્ધનના મૃત્યુ પછી અને દક્ષિણ ભારતના રાજા પુલકેશી બીજાના મૃત્યુ પછી રાજા મૃત્યુ થયું પછી સામંતશાહી વહી. સામંતશાહી કોને કહેવાય? તો કે રાજાઓ હતા, રાજાઓ પોતાનું કર ઉઘરાવવા માટે માણસો રાખતા જેને સામંતો કહેવામાં આવતા. હવે રાજાના મૃત્યુ પછી સામંતો છે એ પોતપોતાની રીતે છૂટી રીતે કર લેવા માંડ્યા અને સામંતશાહી અસ્તિત્વમાં આવી. તેથી ભારતના બે ભાગ પાડી દીધા, ઉત્તર ભારતનું રાજ્ય અને દક્ષિણ ભારતનું રાજ્ય. હવે તેની અંદર આપણે ઉત્તર ભારતના રાજ્યો વિશે જાણીશું. તો કે ઉત્તર ભારતના કેટલા રાજ્યો હતા? તો કે કનોજ રાજ્ય, બુંદેલખંડ, કનોજ રાજ્યનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદોલ રાજ્ય, માળવાનું પરમાર રાજ્ય, અણેવાડનું ચોલુંકિય રાજ્ય, નિશાંતપરીનું ચૌહાણ રાજ્ય અને ડાહરનું ચંદી રાજ્ય. હવે આટલા 6 રાજ્યોની અંદર કયા કયા રાજાઓ, એના રાજ્યો, પછી રાજાઓની વિશેષતાઓ વિશે આપણે હવે આગળ જાણીશું. હવે આપણે વાત કરી કે રાજપૂત રાજાઓ તો એમાં કયા કયા રાજ્ય આવે. હવે રાજપૂત રાજાઓ છે એ પોતાના વચન માટે ખૂબ જ પ્રખ્યાત હતા. એટલે કે કોઈ પણ ભૂમિ પ્રાણના ભૂમિ પણ પોતે આપેલું વચન છે એ હંમેશા પાળતા હતા. જ્યારે રાજપૂતાણીઓ છે એ પોતા રાજપૂતાણીઓ પણ એટલી સાહસી અને બહાદુર હતી. પોતાના પુત્ર છે કે પતિને છે યુદ્ધ માટે જવા માટે હંમેશા તે તૈયાર એટલે કે તૈયાર કરતી. હવે આપણે એમાં એક રાજ્ય આપણે અલગ અલગ રાજ્યો વિશે હવે જાણકારી મેળવીશું. તો કે કયા રાજ્યો છે? તો કે ઉત્તર ભારતના રાજ્યો. એમાંનું પહેલું રાજ્ય છે તો કે કનોજનું ગઢવાલ રાજ્ય. હવે કનોજનું ગઢવાલ રાજ્ય છે તેના સ્થાપક કોણ હતા? તો કે ચંદ્રદેવ રાજા એટલે કે રાજા ચંદ્રદેવ હતો. હવે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. હવે ચંદ્રદેવ રાજાએ હતા અને કનોજ સિવાય પણ કાશી જે રાજ્ય હતું તેને પણ પોતાની રાજધાની બનાવી હતી. એટલે કે એક તો કનોજ એની રાજધાની જ હતી પણ બીજી રાજધાની એને પોતે કઈ બનાવી એટલે કે કાશીને પણ બનાવી. હવે તેના શાસકો કોણ હતા? એટલે કે ચંદ્રદેવના મૃત્યુ પછી ત્યાંના રાજાઓ કોણ બન્યા? તો કે મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર. હવે મદનચંદ્ર અને ગોવિંદચંદ્રમાંથી ગોવિંદચંદ્ર જે રાજા હતા તે ખૂબ જ પ્રતાપી રાજા ગણવામાં આવતા. અને જ્યારે ગઝની મોહમ્મદ ગઝનીએ ભારત ઉપર ચઢાઈ કરી ત્યારે તેના આક્રમણથી ભારતને બચાવવા તેણે ખૂબ જ મહેનત કરી હતી. હવે આ થઈ કનોજ રાજ્યમાં. હવે આવે છે તો કે બુંદેલખંડના ચંદોલ રાજ્ય. હવે બુંદેલખંડનું ચંદોલ રાજ્ય છે તો કે ચંદોલ રાજ્ય છે જે પાછળથી જોજક ભુક્તિના નામથી ઓળખાયું. પહેલા તે ચંદોલ નામથી ઓળખાતું પછી પાછળથી તેનું નામ મળ્યું હતું જોજક ભુક્તિ. હવે ત્યાંના શાસકો કોણ હતા? તો કે યશોવર્મા, કીર્તિવર્મા અને પરમદેવ. ત્રણ રાજા કયા કયા? તો કે યશોવર્મા, કીર્તિવર્મા અને પરમદેવ. તેના મુખ્ય નગરો એટલે કે ચંદોલ રાજ્યના બુંદેલખંડના મુખ્ય નગરો કયા કયા હતા? તો કે ખજુરાહો, કાલિંજર અને માહુર. હવે ખજુરાહો, કાલિંજર અને માહુર એમાંથી ખજુરાહો છે ભવ્ય મંદિર માટે પ્રખ્યાત હતું. તો કે ખજુરાના જેટલા જેટલા મંદિરો હતા તે ખૂબ જ ભવ્ય અને આલિશાન મંદિરો હતા જેના માટે ખજુરાહો છે આખા ભારતમાં ખૂબ જ પ્રખ્યાત હતું. હવે આવે છે માળવાનું પરમાર રાજ્ય. આપણે વાત કરી તો કે કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડનું ચંદોલ રાજ્ય. હવે આવે છે તો કે માળવાનું પરમાર રાજ્ય. હવે માળવાનું પરમાર રાજ્ય છે ત્યાં માળવાના પ્રદેશો અવંતી અને ઉજ્જૈન રાજ્ય તરીકે જાણીતા હતા. તો કે માળવાના જેટલા જેટલા પ્રદેશો, જેટલા જેટલા ગામો આવતા તેને ક્યાં નામથી ઓળખાતા? તો કે અવંતી અને ઉજ્જૈનના રાજ્ય તરીકે ઓળખવામાં આવતા. હવે ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી.
પછી કૃષ્ણદાસ રાજા હતા એને ઈસવીસન 820 ની અંદર પરમારવંશની સ્થાપના કરી. હવે પરમારવંશની સ્થાપના કરી પછી કૃષ્ણરાજના મૃત્યુ પછી કયા રાજાઓ રાજા થયા? તો કે સિંહ, ગુંજ અને ભોજ. હવે સિંહ, ગુંજ અને ભોજ એમાંથી ભોજ રાજા છે ખૂબ જ પ્રતાપી અને મહાન રાજા હતા, જે લડાઈ માટે ખૂબ જ પ્રખ્યાત ગણવામાં આવતા. પછી આપણે વાત કરીશું ચૌહાણ છે ચાહમાન વંશની. હવે ચૌહાણ કે ચાહમાન વંશ, તો કે તેમાંની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીકની સાંભરી નામના સ્થળે રાજ્ય કરતી હતી. હવે ચૌહાણ કે ચાહમાન વંશ છે તેમાં ઘણી બધી શાખાઓ ભાગ પાડવામાં આવી હતી. તેમાંની એક શાખા કઈ? તો કે એક શાખા છે 8મી સદીમાં, સાલ એટલે કે 8મી સદીમાં સાંભર સરોવર નજીક આવી અને સાંભરી નામના સ્થળે રાજ્ય કર્યું. હવે સાંભરીના ચાહમાન વંશનો સ્થાપક કોણ હતો? તો કે વાસુદેવ હતો. એટલે કે સાંભરીની સ્થાપના કરી, સ્થાપના કર્યા પછી ત્યાંનો રાજા, એટલે કે સ્થાપના કરી પછી એનો રાજા નિમવામાં આવ્યો, તે રાજા કોણ બનેલો? તો કે વાસુદેવ. હવે 12મી સદીમાં ગાદીપર અજયરાજ ગાદીપર આવી અજયમેરુ નામના નગરની સ્થાપના કરી, જે પાછળથી કયા નામે ઓળખાયું? અજમેર. તો કે અજયપાળે જે રાજ્યની સ્થાપના કરી પાછળથી જે નામ આપવામાં આવ્યું તે હતું અજમેર રાજ્ય. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ. તો કે સિદ્ધરાજ જયસિંહના કુરી એટલે કે તેમના દીકરીના લગ્ન કોની સાથે થયા? તો કે ચૌહાણ વંશના રાજા અણવરાજ સાથે થયેલા. સિદ્ધરાજ જયસિંહ પછી ગાદી ઉપર તેમનો પુત્ર સોમેશ્વર ચૌહાણ આવ્યો. હવે સોમેશ્વર ચૌહાણ પછી પાછું તે ગાદી ઉપર કોણ આવ્યું? તો કે તેમનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદી ઉપર આવ્યો. હવે ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં સામંતી ધોરી અને પૃથ્વીરાજને હરાવ્યો. હવે ઈસવીસન 1191ની સાલથી ત્યારે થાણેશ્વર અને કરનાલ શહેર વચ્ચે એક તરાઈનું મેદાન આવ્યું જ્યાં સામંતી ધોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે યુદ્ધ થયું. હવે એ યુદ્ધમાં છે એ પૃથ્વીરાજ ચૌહાણે સામંતી ધોરીને હરાવ્યો. હવે સામંતી ધોરીને હરાવ્યો પછી ફરી પાછું સામંતી ધોરીએ ઈસવીસન 1192માં પૃથ્વીરાજ સાથે પાછું ફરી યુદ્ધ કર્યું. હવે 1192માં જ્યારે ફરી યુદ્ધ કરે છે ત્યારે પૃથ્વીરાજ ચૌહાણનો શું થાય છે? હાર થાય છે અને ત્યારે દિલ્હી સલ્તનતનો ઉદય થાય છે. પછી આવે છે 8મી સદીના મધ્યભાગમાં ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે ગંગરાજ ચાવડાએ પહેલી વાડની સ્થાપના કરી. હવે 8મી સદીના મધ્યભાગ એટલે કે કઈ સાલ હતી? તો કે 756માં સરસ્વતી નદીના કિનારે ગુજરાત ચાવડાએ અહીરવાડની સ્થાપના કરી. તેણે અહીરવાડ નામ શું કામ પાડ્યું? તો કે તે રાજ્ય એને પાછું મેળવવા, તે રાજ્ય છે પાછું મેળવવા તેમનો મિત્ર અણહીર ભણવાડના મદદથી તેણે એ રાજ્ય જીત્યું હતું એટલે એ રાજ્યનું નામ શું પાડ્યું? એને અહીરવાડ. હવે આવે છે સોલંકી વંશ. તો કે સોલંકી વંશના રાજ્યો કયા? તો કે વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ અને ભદ્રાવતી. હવે સોલંકી વંશને ગુજરાત રાજપૂત શાસનનો સુવર્ણ યુગ કહેવાતો. સુવર્ણ યુગ શું કામે કહેવાતો? તો કે સોલંકી રાજાઓ પાસે ધન દોલત પણ એટલી હતી, સાથે સાથે યુદ્ધ કળાઓ પણ એટલી હતી. એ તે સમયમાં ભારત છે ભારત પાસે ખૂબ જ સમૃદ્ધિ હતી એટલે એને સુવર્ણ યુગ પણ કહેવાય છે. સોલંકી વંશનો સૌથી પહેલો રાજા કોણ? તો કે સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ પછી કુમારપાળ, ભીમદેવ બીજો, મૂળરાજ, ભીમદેવ. હવે જૂનાગઢના શાસક રાખેંગારની દીકરી ઉદયવતીના લગ્ન ભીમદેવ સોલંકી સાથે થયા. ઉદયવતી પાટણમાં. હવે જે ભીમદેવ સોલંકી સાથે તેમના લગ્ન થયા તેમના પત્ની છે એટલે કે ઉદયવતી એટલે કે રાણી ઉદયવતી પાટણમાં વાવ બંધાવી જેને રાણી વાવ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે એ વાવ છે જેને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે. જયસિંહના માતા, હવે સિદ્ધરાજ જયસિંહના માતા છે મિરણ દેવી, એને સોમનાથમાં યાત્રાવાળ બંધ કરાવ્યો એટલે કે યાત્રાળુઓ જ્યારે સોમનાથમાં દર્શન કરવા આવતા ત્યારે તેમની પાસેથી કર ઉઘરાવવામાં આવતો. તે કર ઉઘરાવવામાં આવતો એટલે અમુક યાત્રાળુઓ છે એ કર આપી શકતા નહીં, કર ન આપી શકે એને દર્શન કરવા મળતા નહીં. હવે આ બધી પરિસ્થિતિ છે મિરણ દેવી જોડે છે એટલે મિરણ દેવીએ સોમનાથની અંદર જે યાત્રાળુ આવે એની પાસેથી જે કર ઉઘરાવવામાં આવે તે કર ઉઘરાવવાનું તેમણે બંધ કરાવ્યું. હવે વાત કરીએ કે સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એટલે કે તેમના ગુરુ છે જે હેમચંદ્રાચાર્ય જે કલિકા સર્વજ્ઞ નામથી ઓળખાતા હતા તેમની પાસે તેને સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની સ્થાપના કરાવી.
આ ગ્રંથ છે એટલો પ્રખ્યાત થયો કે ગ્રંથની સવારી એટલે કે હાથીની અંબાડી ઉપર ગ્રંથને રાખી અને આખા નગરમાં એની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હવે આવે છે તો કે હેમચંદ્રાચાર્ય પાસેથી પ્રેરાઈને કુમાર પણ એટલે કે રાજાકુમાર પણ છે એ હેમચંદ્રાચાર્ય પાસેથી એકા પ્રેરાયા કે તેને પોતાના રાજ્યમાં જુગારની રમત પછી પશુ પથ પ્રતિબંધ મૂક્યું. હેમચંદ્રાચાર્ય કુમાર પણ ચરિત્ર નામની ગ્રંથની પણ એને રચના કરી હતી. એક તો કયો ગ્રંથ આવેલો તો કે સિદ્ધ દેવ શબ્દનું શાસન, બીજો ગ્રંથ આવે છે તો કે કુમાર પાળ ચરિત્ર. હવે કુમાર પાળ ચરિત્ર એટલે એની અંદર રાજા કુમાર પાળે કઈ કઈ સિદ્ધિઓ, કયા કયા રાજ્યો હાસિલ કર્યા, તેની કેટલી કેટલી લડાઈઓ કરી, એટલે કે કુમાર પાળ રાજા કુમાર પાળનું આખું જીવન ચરિત્ર છે એ કુમાર પાળ ચરિત્રની અંદર રચના કરવામાં આવી છે. હવે આવે છે તો કે કુમાર પાળ પછી અજય પાળ ગાદી ઉપર આવે. હવે અજય પાળે ગાદી ઉપર આવ્યા પછી ચાર વર્ષ શાસન કર્યું. ચાર વર્ષના શાસન પછી અજય પાળનું મૃત્યુ થતા ગાદી ઉપર તેમનો પુત્ર એટલે કે મૂળરાજ બીજો આવે છે. હવે ઈસવીસન 1178ની આસપાસ સાહુદ્દીન ધોરીએ મૂળરાજ બીજાને હરાવ્યો. હવે સાહુદ્દીન ધોરી સાથે યુદ્ધમાં મૂળરાજ સોલંકીની કોણે મદદ કરી હતી તો કે નાડોના ચાવાન રાજા પેરવાળ તથા તેનો ભાઈ કીર્તિપાલ છે એ સાહુદ્દીન સાથે જે યુદ્ધ થાય છે તેમાં તેને મદદ કરાવે છે, પરંતુ મૂળરાજ બીજો છે એ યુદ્ધમાં હારી જાય છે. હવે આવે છે સોલંકી વંશ. તો કે સોલંકી વંશ નબળો પડી ગયો એટલે કે એના રાજાઓ ફૂટવા માંડ્યા. પછી તે નબળો પડતા પછી કયા વંશનું શાસન આવ્યું તો કે વાઘેલા વંશ. હવે સોલંકીઓએ રાજ્ય જે રાજ્ય હતું વ્યાધકન વાઘે એ રાજ્ય છે એ આપે છે એટલે ગામ આપે છે અને અણો રાજને આ ગામે બોલે તેથી તેનું કયું નામ રાખવામાં આવ્યું વાઘેલા વંશ. આવી રીતે વાઘેલા વંશની સ્થાપના થઈ. હવે વાઘેલા વંશ છે તો કે વાઘેલા વંશના રાજાઓ કયા કયા હતા તો કે વીરધવલ, વિષ્ણદેવ, અર્જુનદેવ અને શાહદેવ. હવે એમાં આપણે વાત કરીએ વીરધવલ તો કે વીરધવલને વસ્તુપાળ અને તેજપાળ જેવા મંત્રીઓ નિયુક્ત હતા. વીરધવલ જે રાજા હતા તેના રાજ્યોમાં મંત્રીઓ નિયુક્ત રાજાઓ તેને વસ્તુપાળ અને તેજપાળ જેવા બહાદુર મંત્રીઓની સ્થાપના કરી. વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા તો કે કર્ણદેવ વાઘેલા. એના સમયગાળામાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ત્યાર પછી આવે છે પાલવ વંશ તો કે 8મી સદીના મધ્ય ભાગમાં પાલવ વંશની સ્થાપના થઈ. કઈ સદી તો કે 8મી સદીનો જે મધ્યકાળ મધ્યભાગ હતો ત્યારે પાલવ વંશની સ્થાપના થઈ. પાલવ વંશનો સ્થાપક કોણ હતો કે રાજા ગોપાલ. પછી પાલવ વંશના પતન થયું. હવે પાલવ વંશનું પતન થાય છે ત્યારબાદ ઈસવીસન 1995માં સેન વંશની સ્થાપના થાય છે. તો કે સેન વંશનો પ્રથમ રાજા કોણ હતો તો કે વિજયસેન. હવે વિજયસેનનો જે પુત્ર હતો દાનસાગર. દાનસાગરે બે અદ્ભુત ગ્રંથની રચના કરી એટલે કે દાનસાગર અને અદ્ભુત સાગર નામના